बनासकांठामां प्राथमिक शाळाओनो प्रारंभ थई चुक्यो छे। राज्यमां जेम बधी शाळाओ शरू थई छे तेम बनासकांठामां पण शरू थई गई छे। तो शाळा शरू थयाने 4 दिवस थवा आव्या, छतां सरकार द्वारा पूरता प्रमाणमां पुस्तकों उपलब्ध नथी कराया के जेथी विद्यार्थीओने भणवामां तेमज शिक्षकोने भणाववामां खूब मुश्केली पड़ी रही छे। झड़पथी तमाम विषयना पुस्तकों उपलब्ध करावामां आवे तेवी वालीओमां पण मांग उठी रही छे। बनासकांठामां 2300 उपरांत प्राथमिक शाळाओ आपेली छे, जेमां सरकार द्वारा शिक्षण कार्य पूरू पाडवामां आवे छे कि जेथी नियत करेली एक शाळामांथी अन्य शाळाना आचार्यो मार्फते पुस्तकों मेळवी पोतानी शाळाना धोरण 1-8ना विद्यार्थीओ पुस्तकों विनामूल्ये आपवामां आवे, जेथी पालनपुर तालुकानी जामपुरा शाळामांथी तालुकाना ताबामां आवेली शाळाओनुं પુસ્તકોનું વિતરણ કરી વ્યવસ્થા ચાલી રહી છે। પરંતુ શાળાઓ ખુલ્યાને 4 દિવસ થવા આવ્યા તેમ છતાં પણ 1 ધોરણના પૂરા પુસ્તકો શાળામાં ઉપલબ્ધ નથી થયા, જેને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તેમજ શિક્ષકોને ભણાવવામાં મુશ્કેલી પડી રહી છે। એક તરફ સરકાર ભણતર પર ભાર મૂકી રહી છે, વધુને વધુ બાળકો સરકારી શાળામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવે તેવા તમામ પ્રયત્ન સરકાર દ્વારા હાથ ધરાતા હોય છે, તો બીજી તરફ શાળા ખુલ્યાને 4 દિવસનો સમય થઈ ગયો, આટલા દિવસ વીતવા છતાં હજુ સુધી એક પણ ધોરણના સારા પુસ્તકો નથી મળ્યા, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઝડપથી પૂરતા પ્રમાણમાં શાળામાં પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવે તેવી શિક્ષકો દ્વારા વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। તો બનાસકાંઠામાં શાળાઓ શરૂ થઈ ગઈ છે, એક તરફ રાજ્યમાં તમામ શાળાઓ શરૂ થતા બનાસકાંઠામાં પણ આવેલી તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે સૌથી મોટી મુશ્કેલી કહી શકાય કે બનાસકાંઠામાં શાળા શરૂ થયાને 4 દિવસ થઈ ગયા તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી પૂરતા પ્રમાણમાં પુસ્તકો ઉપલબ્ધ નથી કરાયા, જેથી વિદ્યાર્થીઓને ભણવામાં તેમજ શિક્ષકોને ભણાવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઝડપથી તમામ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઉઠી રહી છે। તો બનાસકાંઠામાં 2300 ઉપરાંતની પ્રાથમિક શાળાઓ આવી છે। આ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય તો શરૂ થઈ ગયું છે, પરંતુ નિયત કરેલી શાળામાં યોગ્ય પ્રમાણમાં પુસ્તકો નથી આવ્યા, અને શાળાના આચાર્યો મારફતે પુસ્તકો મેળવી પોતાની શાળાની ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે, કે જેથી પાલનપુર તાલુકાની જામપુરા શાળામાંથી તાલુકાના તાબામાં આવેલી શાળાઓને પુસ્તકોનું વિતરણ વ્યવસ્થા ચાલી રહી છે। પરંતુ શાળાઓ ખુલ્યાને 4 દિવસ થવા આવ્યા તેમ છતાં હજુ પણ એક પણ ધોરણના પૂરા પુસ્તકો શાળામાં ઉપલબ્ધ નથી કરાયા, કે જેને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે, શિક્ષકોને ભણાવવામાં મુશ્કેલી પડી રહી છે। એક તરફ સરકાર ભણતર પર ભાર મૂકી રહી છે, તમામ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં એડમિશન લે તેવા તમામ પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ બીજી તરફ શાળા ખુલ્યાને 4 દિવસ થઈ ગયા, પરંતુ હજુ સુધી પૂરતા પ્રમાણમાં બાળકોને વિદ્યાર્થીઓને પુસ્તકો નથી આપવામાં આવ્યા, જેને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે અને સાથે શિક્ષકોને ભણાવવામાં મુશ્કેલી પડી રહી છે। તો ઝડપથી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોની પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવે તેવી શિક્ષકોની અને વાલીઓની માંગ ઉઠી છે।